નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું સતીશ ગોસ્વામી એસએન સ્કૂલિંગમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 પર્યાવરણમાં પાઠ 2 કાનથી કાનનો અભ્યાસ કરવાના છીએ. આ પ્રકરણમાં તમને ખૂબ જ મજા આવશે અને નવી નવી વસ્તુઓ જાણવા મળશે જે તમે પહેલાં કદાચ જાણતા નહીં હોય. એમાં જુઓ કે જે પ્રાણીઓને આપણે કાનથી કાનનો મતલબ શું થાય કે કાન વિશેની વાત હશે, તમને થોડો ઘણો આઈડિયા આવી જાય. હવે જો ભગવાને આપણને કાન આપ્યા છે તો એ કાનનો આપણે શું ઉપયોગ કરીએ છીએ? તો તમે બધાને તરત કહેશો કે સર, સાંભળવા માટે. એટલે કોઈ વ્યક્તિ બોલતી હોય તો એને સમજવા માટે સાંભળવું જરૂરી છે, બરાબર ને? હવે કોઈ વ્યક્તિ સાંભળી નથી શકતી અને તમે એને બૂમો પાડો છો કે વાત કરો છો, તો એ વ્યક્તિ તમારી કોઈ વસ્તુને સાંભળશે કે સમજશે નહીં, તમે જાણો છો, હા ને? એ જ રીતે જેમ કે ઘણી વખત મમ્મી તમે સાંભળો છો, છતાં મમ્મી તમને હોમવર્ક કરવાનું કહેતી હોય તો ત્યારે તમે ઘણી વખત સાંભળ જાણી જોઈને નહીં સાંભળતા ને. પણ એવી વસ્તુ નહીં, આપણે જ્યારે કુદરતી રીતે ના સાંભળતા હોય એની વાત કરીએ છીએ, બરાબર? તો થોડીક વાર મજાક કરી લીધી. હવે જુઓ તો કે પ્રાણીઓના કાન એમને સાંભળવા માટે કામ આવે છે આપણે જાણીએ છીએ. તો દરેક પ્રાણીના કાન કેવા હોય છે? અલગ અલગ પ્રકારના. એમના આકારમાં તમને ભિન્નતા જોવા મળશે. જે સેફ હોય છે અલગ અલગ હોય છે. હવે વિચારો કે આપણે હાથીના કાન બકરીને લગાવી દઈએ અને ઉંદરના કાન સસલાને લગાવી દઈએ. ભગવાને જો એ રીતના કાન આપ્યા હોત તો કેવું સરસ લાગત, બરાબર? તો એ રીતે ભગવાને જેના શરીર જે રીતે બનાવ્યા છે, શરીરની રચના કરી છે, તો એ દરેકને સારું લાગે એ રીતે કાન આપે છે. આપણને ઘણી વખત એવું થાય કે કેમ આના કાન આવા છે, કેમ આવા નથી? તો એ આપણા શરીર પ્રમાણે જે સારું લાગે એ પ્રમાણે ભગવાને દરેકના કાન બનાવ્યા છે. જોજો, દરેક પ્રાણીને કાન હોય છે અને એમના શરીરની અંદર અમુક પ્રકારે અલગ પણ જોવા મળે છે. જેમ કે એમના વાળ છે, પીંછા છે, શરીર પરના ચિહ્નો છે, એમની બના રંગ છે, એમના પગના પંજા છે, ચાંચ છે, ડોક છે, ગરદન છે, હા ને? એના આધારે એમાં ભિન્નતા જોવા મળે છે. એટલે આપણે એને શું કહે છે કે પ્રાણીઓ અને પક્ષીમાં કઈ કઈ રીતે વિવિધતા જોવા મળે? તો એમના રંગ, રૂપ, આકાર, કાન, પગ, મોઢું, બરાબર, આ રીતે અલગ અલગ પ્રકારે એમાં ભિન્નતા જોવા મળે છે એવું આપણે કહી શકીએ. હવે પ્રાણીઓને એમાં ફેરફાર પડે કે જે પ્રાણીઓને આપણે કાન જોઈ શકીએ છીએ, અમુકના કાન આપણે જોઈ શકતા નથી. જેમ કે કાબર છે, ચકલી છે, તો એના કાન આપણી જેમ આપણા કાન રીતે બહાર દેખાય છે, એમના કાન બહાર દેખાતા નથી. તો તમે એવું થાય કે એમના કાન નથી? ના, એવું નથી, એમને પણ કાન છે. પણ એ કાન આપણે જોઈ શકતા, પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી. પણ જો એને હાથમાં પકડીને તમે એટલે થોડાક કાન જોવાની કોશિશ કરશો તો તમને જોઈ શકાશે. તમે એમના પીંછાને થોડાક પાછા કરશો તો તમે એના કાન જોઈ શકો છો. એટલે કે એને કોઈ પક્ષી તમારા હાથમાં આવે, રમાડવાનો તમને મોકો મળે, તો એના ગરદનની આ બાજુ જે કાન પીંછા હોય છે, પીંછા પાછા કરજો તો તમને થોડાક મીંડા જેવો ભાગ જોઈ શકાય. એટલે કે જે પક્ષીઓ છે અને જે પ્રાણીઓ સરીસૃપ છે, આપણે આગળના ચેપ્ટરમાં વાત કરી હતી સરીસૃપ પ્રાણીઓ કોને કહેવાય, તો કે જે પ્રાણીઓ પેટ ઘસડીને ચાલે છે, જેને આપણે સરીસૃપ કરીએ છીએ, એમાં અજગર છે, સાપ છે, તો એ લોકોને કાન હોત બહાર દેખાતા નથી, પણ એની જગ્યાએ શું હોય છે, મીંડા હોય છે. તો જે પ્રાણીઓને કાન મીંડા હોય છે કાનની જગ્યાએ, એ લોકો શું કરે છે? તો કે ઈંડા મૂકે, બચ્ચાને જન્મ આપે નહીં. એવું પૂછાય કે કયા પ્રાણીઓ ઈંડા મૂકે છે? તો કે જેમને કાનની જગ્યાએ શું હોય, કાણું, એ આપે ઈંડું. યાદ રાખવાનું, કાનની જગ્યાએ કાણું તો આપે ઈંડું, અને જેને કાન એ આપે બચ્ચું. જેને કાન દેખાતા હોય શું આપે, ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે, ઈંડું મૂકે નહીં. બીજી રીતે કહેવું હોય તો કે જે પ્રાણીઓ આંચળવાળા હોય, જેમને આંચળ હોય, જેમ કે ગાય છે, ભેંસ છે, બકરી છે, એ લોકોને આંચળ છે પ્લસ એમના કાન પર આપણે બહાર જોઈ શકીએ છીએ, તો એવા પ્રાણીઓ શું કરશે? તો કે બચ્ચાને જન્મ આપશે. હવે કાનમાં વિવિધતા છે એના આધારે એક તમને એક રમૂજી પ્રવૃત્તિ અહીંયા આપી છે. જુઓ, એમાં તમે જોશો તો અહીંયા આગળ એક ચિત્ર આપેલું છે. એ ચિત્રને તમે ધ્યાનથી જોશો ને તો તમને કંઈક નવીનતા લાગશે. શું નવીનતા લાગે છે? તો તમે જોશો કે આના કાન શું છે, અરસપરસ બદલાઈ ગયેલા છે, એના પોતાના કાન છે નહીં. તમે જુઓ ધ્યાનથી. હવે આપણે ઓળખવાના છે કે આ ભાતીભાઈના માથા ઉપર કાન છે એ કોના છે, એ જ રીતે આ ભેંસ છે તો એના માથામાં કોના કાન છે, અને આ જીરાફ છે તો એના માથામાં કોના કાન છે. ચાલો, જીરાફના કાન તો તમને જોઈને તરત ખબર પડી જશે કે કોના કાન છે. એ રહે, જીરાફના પોતાના નથી પણ કોના છે, મોટા મોટા સુપડા જેવા કાન કોના હોય, હાથીના. તો જીરાફના માથામાં કોના કાન કોના છે, તો હાથીના. જો અહીંયા લખ્યું છે કે નીચે તમને જે પ્રાણીઓના નામ લખ્યા છે
એની સામે કયા પ્રાણીના કાન એના માથામાં લગાવેલા છે એ આપણે લખવાનું છે. અહીંયા જો હવે આપણે જોઈએ તો કે ભાઈ હાથી ભાઈ એમના માથામાં કોના કાને, તો કે જીરાફને એમના માથામાં ગયા. ભાઈ સસલું, સસલા માથામાં કોના કાને, ચલો સસલું ક્યાં છે, હારી, તો જો એના કાન તમે જોશો તો એ કોના છે, કૂતરાના. પછી ઉંદર, ઉંદર ભાઈ આ રહ્યા તો એના માથામાં કોના કાને, તો કે કૂતરાના. પછી પ્રાણી છે કૂતરો, તો એના કોના કાને આવી ગયા છે, તો કે ઉંદરના. એ જ રીતે ભેંસના માથામાં કોના છે, તો કે હરણના. અને હરણના માથામાં તમે જોશો તો કોના કાન દેખાશે, ભેંસના. ખ્યાલ આવે છે? એ જ રીતે હવે પ્રાણીઓને તેના કાનના આપણે જોઈ શકતા હોય બહાર એના આધારે વેચીએ, અને પછી કાન ના જોઈ શકતા હોય એના આધારે વેચીએ. અહીંયા પેલું જે આપ્યું કાનવાળું કે અલગ અલગ કાન હોય એ આપણે લખવાના છે. અહીંયા લખેલા છે જુઓ, હાથીના જીરાફના છે, સસલાના કૂતરાને છે, અને ઉંદરના હાથીને, જીરાફના સસલાને, બરાબર લખેલું છે પાઠ્યપુસ્તકમાં, તમે પૂરી દેજો. એ જ રીતે જેના કાન આપણે જોઈ શકતા હોય એવા કયા પ્રાણીઓ છે એની કેટલીક યાદી બનાવવાની હોય. અહીંયા કેટલાક પ્રાણીઓના નામ લખ્યા છે, હરણ, દેડકો, માછલી, કીડી, કાગડો, ભૂંડ, જીરાફ, બિલાડી, વાઘ, ચકલી, ભેંસ, સાપ, ગરોળી, બતક, હાથી અને વાંદરો, બધા ભેગા લખેલા છે કે જેના કાન આપણે બહાર જોઈ શકતા હોય અને કાન ન જોઈ શકતા હોય, તો એને આપણે શું કરવાના, અલગ પાડવાના. કાન જોઈ શકતા હોય એને અલગ લખવાના, ના જોઈ શકતા હોય એ અલગ લખવાના. તો જો અહીંયા આપણે લખેલું છે કે કાન આપણે જોઈ શકતા હોય એવા કયા કયા છે, તો કે હરણ, વાઘ, ભૂંડ, ભેંસ, બિલાડી, વાંદરો, જીરાફ અને હાથી. એ જ રીતે જેના કાન આપણે જોઈ શકતા નથી એવા લખ્યા હોય તો દેડકો, ચકલી, માછલી, સાપ, કીડી, ગરોળી, કાગડો અને બતક, બરાબર. આના કાન આપણે જોઈ શકતા નથી. પછી જુઓ અહીંયા એક ચિત્ર આપ્યું છે બીજું, એમાં કયા કયા પક્ષીઓ તમને દેખાશે એના નામ આપણે લખવાના છે. એ ચિત્ર ધ્યાનથી જોવાનું, અવલોકન કરવાનું, અને એમાં કયા કયા પક્ષીઓ છે એ આપણે લખવાના છે. તો અહીંયા તમને દેખાશે તો શું દેખાય છે, તો કે કૂકડો. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે આ ચિત્રમાં આપેલ પક્ષીઓના નામ કહો, કયા કયા દેખાય છે, તો તમે કહેશો કે આમ મરઘી છે, પછી ચકલી છે, એ જ રીતે પોપટ, બતક અને કાગડો. તમારા પાસે પાઠ્યપુસ્તક છે જ, તો એ ખોલી અને તમે જોશો તો તમને થોડુંક ધ્યાનથી વ્યવસ્થિત સારું દેખાશે. એ જ રીતે એવું કીધું કે આ બધા પક્ષીઓ છે, તો કે એના કાન તમને દેખાય છે, તો તમે શું કહેશો, આ ચિત્ર જોઈને તમને તરત દેખાય છે, એમના કાન આપણે બહાર દેખાતા નથી, તો કે એમને કાન નહીં હોય. મેં તમને વહેલા સમજાવ્યા પ્રમાણે, તો કે એમના કાન નથી એવું નથી, એમના કાન છે, પણ પીંછાની પાછળ ઢંકાયેલો એના કારણે આપણે જોઈ શકતા નથી. એમને કાનની જગ્યાએ શું હોય છે, કાણું હોય છે. તો જો એ પ્રશ્ન જ આપ કે ચિત્રમાં પહેલાં પક્ષીઓના નામ જણાવો, તો કયા આવશે, મરઘી છે, ચકલી, પોપટ, બતક અને કાગડો. કાન જોઈ શકાય, તો કે ના જોઈ શકાય, કારણ શું મેં તમને કહ્યું. હવે જુઓ બીજા એવા પ્રાણીઓ કે જેના કાન જોઈ શકાતા નથી. હવે આ તો આપણને ખબર પડી કે ઉપર ચિત્રમાં દેખાય એટલાના નહીં જોઈ શકાતા, તો એવું શું કે બીજા કોઈ પ્રાણીઓ નહીં હોય, તો કે ના એવું નથી, બીજા એવા ઘણા બધા પ્રાણીઓ છે કે જેના કાન આપણે જોઈ શકતા નથી. તો કયા કયા છે, તો એની આપણે કેટલીક યાદી બનાવી છે કે જેના કાન આપણે જોઈ શકતા નથી. કયા છે જુઓ, તો કે માછલી, મગર, ગરોળી, દેડકો, કાચિંડો, માખી, મચ્છર, કબૂતર, હંસ, હોલો, કોયલ, સમડી વગેરે. આ બધા પ્રાણીઓને આપણે કાન જોઈ શકતા નથી. તમે કોઈ દિવસ આમને જુઓ આમાંથી કોઈ પણ પ્રાણી, તો જોવાનો પ્રયાસ કરજો કે એના કાન જોઈ શકાય છે કે નથી જોઈ શકાતા. એ રીતે જેના કાન પંખા જેવા હોય તે પ્રાણી કયું, તો પંખા જેવા કાન હોય એવો પ્રાણી ચીવું, તો આ શું આવશે, હાથી. એ જ રીતે જેના કાન પર્ણો જેવા, પર્ણો એટલે કે પાંદડા જેવા હોય એવું પ્રાણી કયું, તો શું આવશે, સસલું. જેના કાન તેમના માથાની પૂંછ પર હોય તેવા પ્રાણીઓ કયા. હવે શું ઘણા પ્રાણીઓને હોય જે માથું હોય એની ઉપર કમ્પ્લીટ ઉપર જ કાન હોય એવા કયા પ્રાણી છે માથાની ઉપર હોય એવા, તો હરણ અને જીરાફ. પછી જેના કાન માથાની બંને બાજુ, એટલે કે જે માથું છે એની બંને બાજુ એવા પ્રાણી લખવાના, તો કયા આવશે, ભેંસ, ગાય, બળદ અને બકરી. આ યાદ રાખજો, આના આધારે પ્રશ્નો પૂછાશે અને તમને લખવાના પણ થશે. પક્ષીઓ અને પ્રાણીઓમાં વિવિધતા, તો પક્ષીઓ અને પ્રાણીઓમાં કઈ કઈ રીતે વિવિધતા જોવા મળે આવો પ્રશ્ન પૂછાય, તો કે એમના કાન, વાળ, પીંછા, ચાંચ અને પંજાઓમાં વિવિધતા જોવા મળે છે. હવે આપણા જે કાન છે એના આધારે એના ત્રણ ભાગ પાડવામાં આવે, કાનના ત્રણ ભાગ પડે છે. કયા કયા, તો કે બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતકર્ણ. બાહ્યકર્ણ એટલે કે જેને આપણે બહાર જોઈ શકીએ છીએ, મધ્યકર્ણ એટલે બહારના ભાગથી થોડોક અંદરનો ભાગ, અને અંતકર્ણ એટલે
અંદરનો જે પડદાનો ભાગ કહીએ છીએ એ, એટલે કે એવો પ્રશ્ન પૂછાય કે કાનના ત્રણ ભાગ જણાવો, કયા કયા ભાગ પડે છે? તો કે બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. પછી જુઓ, જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તેમના કાન બહાર દેખાય છે, યાદ રાખવાનું. જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપતા હોય એમના કાન આપણે બહાર જોઈ શકીએ છીએ. પછી એમની બીજી શું વિવિધતા, કે જેના કાન બહાર દેખાતા હોય એ પહેલું તો કે બચ્ચાને જન્મ આપે. બીજું શું એમનું જોવા મળે, તો કે એમના શરીર પર શું જોવા મળે, વાળ જોવા મળે છે. ઉદાહરણ તરીકે ગાય, ભેંસ, બકરી અને ઘોડો. એટલે કે એવો પ્રશ્ન પૂછાય કે બચ્ચાને જન્મ આપતા હોય એવા પ્રાણીઓ ઓળખાવો, કઈ રીતે જુદા પડે? તો કે એમના શરીર ઉપર શું હોય, તો કે વાળ હોય. બીજું, એ બચ્ચાને જન્મ આપે અને એમના કાન બહાર દેખાતા હોય તો કયા કયા આવે? નામ પૂછાવે તો ગાય, ભેંસ, બકરી, ઘોડો. એ રીતે પૂછ્યો કે જે પ્રાણીઓ ઈંડા મૂકે છે એ કઈ રીતે ઓળખી શકાય? તો તે પ્રાણીઓના કાનની જગ્યાએ શું હોય, મીંડા હોય. એમને આપણે કાનની જગ્યાએ મીંડું હોય તો સમજી લેવાનું એવા પ્રાણીઓ શું આપે, ઈંડા મૂકે. અને શરીર ઉપર એમને વાળ હોતા નથી. એવા ઉદાહરણ કયા? તો કે સાપ, અજગર, ચકલી, કબૂતર, પોપટ, કાગડો, હોલો, લક્કડકોદ, હંસ અને બતક. આ પ્રાણીઓ શું કરે છે? તો કે ઈંડા મૂકે છે. પછી વાત આવી મોરની. હવે કેટલાક પ્રાણીઓને એમની વિશિષ્ટના આધારે, સુંદરતાના આધારે, કે એમની એક ખાસ પ્રકારની વિશેષતાના આધારે આપણે એને અલગ વિભાગ કરીએ છીએ અને થોડુંક માન આપે છે. એ રીતે મોરને આપણે રાષ્ટ્રીય પક્ષી તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, મોર આપણું શું છે, રાષ્ટ્રીય પક્ષી, અને વાઘને આપણું રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઓળખીએ છીએ. હવે પક્ષીઓ અને પ્રાણીઓને જે પેટ સરકીને ચાલે છે એને આપણે સરીસૃપ કીધા હતા, અને જે પ્રાણીઓ આંચળવાળા હોય એને કયા કીધા હતા, સસ્તન વર્ગના. એટલે આંચળવાળા પ્રાણીઓને આપણે સસ્તન વર્ગના પ્રાણીઓ કહીએ છીએ. આ વિડીયોનો 2-3 વાર અભ્યાસ કરજો બરાબર, અને જે આવડે એ સ્વાધ્યાય પોથીમાં પૂરજો. આભાર.